તેમજ કચ્છ શ્રી નરનારાયણ દેવ યુવક મંડળના સૌ યુવાનો, એમને જય શ્રી સ્વામિનારાયણ. સત્સંગની અંદર જે જે અંગની જરૂરિયાત હોય તે તે અંગની પૂર્તિ માટે અહીંથી વિષયોની રજૂઆત થતી હોય છે. કેટલાક વિષયો એવા હોય છે કે સતત આપણા જીવનની જે સત્સંગની આપણી જે દિનચર્યા છે એમાં વણાયેલા હોય છે, છતાંય પણ ફરીથી વાગોળીએ એટલે થોડાક પરિપક્વ થાય, એમાં એલો આજનો વિષય છે માનસી પૂજા. લગભગ યુવાનો માનસી પૂજા કરતા જ હોય છે. તો માનસી પૂજા કંઈ શીખવડવી નથી, જે કંઈ કરીએ છીએ, જે કંઈ સંતો અહીંથી શીખવાડે છે એ સાચી જ છે, સારી જ છે, પણ આપણે એમાં એટલી સમજણ કેળવવાની છે કે એક વખત માનસી પૂજા કંઠસ્થ કરી લીધી પછી એને જ સમય આવે એટલે આપણે મુખપાઠ કરી જઈએ, એવું નથી. બીજો, સંતોએ કહ્યું છે કે માનસી પૂજા કરવી જોઈએ એટલે આપણે કરીએ છીએ, એવું નથી. તો થોડીક જ સુધારા વધારા સાથેની સમજણ આપણે આજે મેળવવાની છે, ત્યારે શરૂઆત આપણે એથી કરીએ કે અત્યારે આપણે પૂજ્ય મહંત સ્વામીના આશીર્વાદ સાંભળ્યા. મહંત સ્વામીએ એવી આશા સેવી કે તમે બધા સહજાનંદી સિંહ છો. આવું જ્યારે કહે ત્યારે આપણે ચોક્કસ એમ થાય કે ના, આપણે કંઈક હસું, મહંત સ્વામી કહે છે. પણ મોટા સંતોનો આશય એવો હોય છે કે આપણે એવા શૂરવીર થવાનું છે. કેમ થવાય? બોલીને, સારા કપડાં પહેરીને, સારું પ્રવચન કરીને? ના, આપના આચરણ દ્વારા. મુખ્ય આ સંપ્રદાયનો, સત્સંગનો આશય એ છે કે આ સંપ્રદાયમાં કોઈ પણ આવ્યો એ આ શરીર છોડે એટલે ભગવાનના ધામમાં જવો જોઈએ, ફરીવાર એને જન્મ મરણ એની ઉપરથી નીકળી જવું જોઈએ, આવો આશય છે આ સંપ્રદાયનો. હવે ત્યાં સુધી પહોંચવા માટે આપણે ભક્તિ કરીએ છીએ, પણ ભક્તિમાં થોડોક એવો આપણે ફેરફાર કરવાનો છે કે બ્રહ્મરૂપતા લાવી અને પછી ભક્તિ કરવાની છે. નિજાત્માનં બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ વિભાવ્ય તેન કર્તવ્યા ભક્તિ કૃષ્ણસ્ય સર્વદા, આજે શિક્ષાપત્રીની આજ્ઞા છે. શું ભાવ કેળવવાનો છે? હું બ્રહ્મરૂપ છું, હું દેહરૂપ નથી, એમ જાણીને જે ભક્તિ કરીએ એ ભક્તિ છે એ ભગવાનના ધામમાં લઈ ગયા પછી પાછું આપણને એકણે આવવું પડતું નથી. આવી ભક્તિ ત્યાં સુધી આપણે પહોંચવાનું છે. કેમ પહોંચાશે? બહુ અઘરું કામ છે. જેટલી માનસી પૂજા આપણે સહેલી અને સરળ સમજી રાખી છે એટલી સહેલી અને સરળ નથી. બ્રહ્મરૂપ થવા માટેના કેટલાક પગથિયાઓ છે, એમાં એલું એક પગથિયું માનસી પૂજા છે. એના પછી
આગળ જઈએ એટલે ધ્યાન આવશે. માનસી પૂજામાં જવા માટે પણ એક પગથિયું આપણે હજી પાછળ હટીએ તો નિયમ છે. એ મનને કાબુ કરવું હોય તો શું કરવું પડે? નિયમ, ઇન્દ્રિયોને જીતવી પડે. ગરડાના મધ્ય પ્રકરણનું 16મું વચનામૃત છે, એમાં મુક્તાનંદ સ્વામીએ મહારાજને એવો પ્રશ્ન પૂછ્યો છે કે પંચવિષય જીતાય એ વૈરાગ્ય કરીને જીતાય કે બીજો કોઈ ઉપાય છે? આવો પ્રશ્ન મુક્તાનંદ સ્વામીએ પૂછ્યો. એટલે મહારાજે જવાબ શું આપ્યો? મહારાજ કે વૈરાગ્ય હોય અથવા ન હોય, પણ જો પરમેશ્વરે કયા એવા જે નિયમ તેને વિશે જો ખબરદાર રહે તો પંચ વિષય જીતાય છે. મહારાજે બહુ સરસ વાત કરી, વાંચી લેજો ઘરે જઈને અથવા તો રૂમમાં. તમે નિયમમાં ન રહો તો મહારાજ કે ગમે તેવો જ્ઞાની હોય તો પણ એનો ઠા રહે નહીં, આવી વાત મહારાજે કરી. બોલો હાલો. એટલે હવે આપણે માટે અગત્યના નિયમો થયા છે. નિયમો કયા? રોજ આપણે ગાઈએ છીએ, હિંસા ન કરની જંતુકી પરસ્ત્રી સંગ કો ત્યાગ માંસ ન ખાવત મદ્યકુ પીવત નહીં બળ ભાગ. આ 11 નિયમો મહારાજે કયા છે? એ 11 નિયમો એનું આપણને પાલન કરવાથી આપોઆપ પંચ વિષય જીતાય છે, ઇન્દ્રિયો જીતાય છે, મન સ્થિર થાય છે, માનસી પૂજા થાય છે, મન સ્થિર થાય છે, ધ્યાન થાય છે, ધ્યાનથી કારણ શરીરની વાસના બળે છે અને બ્રહ્મરૂપ થઈ અને ભગવાનના ધામમાં જવાય છે. હવે આપણા માટે શું જરૂરી બની ગયું? નિયમો બસ છે જ. આપ મોટા સંતોને વિશ્વાસ શું કામ છે? કચ્છના સત્સંગ ઉપર ખટકાવાળા છે, કઈ નભાવી ન લે, ક્યાંય ચલાવી ન લે, ગમે તેવો વિષમ પરિકાળ આવે કાળ આવે તો પણ એ ચોક્કસ જાગ્રત રહે. આ ખવાશે? ના. આ પીવાશે? ના. સત્સંગી છું, આટલું મારાથી થશે ને આટલું મારાથી નહીં થાય. આ જાગૃતિ છે. એટલે મોટા સંતોને વિશ્વાસ છે કે જાગ્રત વ્યક્તિ હંમેશા આગળ વધી શકે. એટલે મહારાજે અમે એમ કહ્યું છે કે એમાંય પણ મંદ વૈરાગ્યવાળો હોય એમને તો નિયમમાં રહેવું એ જ ઉગર્યાનો ઉપાય છે. આપણામાં તો ક્યાં એવો પરિપક્વ વૈરાગ્ય છે? છે નથી. તો આપણે માટે શું આશરો છે? નિયમ. તો આવી વાત મહારાજે કરીને એટલે અખંડાનંદ સ્વામી વરી એવો પ્રશ્ન પૂછ્યો કે મહારાજ માંદો હોય એ કરી પાડે એટલે એ સાજો થાય એમ ભગવાનનો ભક્ત છે મંદ વૈરાગ્ય વાળો, એ નિયમ પાડે એટલે બ્રહ્મરૂપ થાય. તો પછી જે નિયમ માંદો છે એ તો જ્યાં સુધી હાજો ન થાય ત્યાં સુધી કરી પાડે, તો આમાં કોઈ નિયમ છે? તો 10 વર્ષ નિયમ પાડો એટલે પછી તમારે હાલ્યો. તો મહારાજે એમ કહ્યું કે મંદ શ્રદ્ધા હોય તો એને ઘણા જન્મો સુધી સાધનની સમાપ્તિ થાય, સાધના કરવી જ પડે એને. અને જે બળવાન શ્રદ્ધાવાળો છે એની સાધનની સમાપ્તિ જલ્દી થઈ જાય. આપણે ખબર નથી, આપણે આને આ જન્મે સત્સંગમાં લાગ્યા છીએ કે પહેલાના જન્મની સાધના પણ આપની અધૂરી હતી, ખ્યાલ નથી. પણ ભગવદ્ ગીતા એમ કહે છે કે
સુચિનામ શ્રીમતામ ગેહે યોગ ભ્રષ્ટો અભિજાયતે. નાનપણથી જ જેને ભગવાન મળી જાય ને, જન્મથી જ જેને સત્સંગ મળી જાય ને, તો સમજી લેવું કે પૂર્વજન્મના કોઈક સંસ્કારી જીવ છે, પાકું છે. ગીતા એમ કહે છે. એટલે આપણે બધા એ સાધક છીએ, સાધનાને માર્ગે હાલ્યા છીએ. આવા પ્રયત્નો આપણે પહેલાના અગાઉના ઘણા બધા જન્મોમાં કર્યા છે. ગીતા એમ કહે છે કે અનેક જન્મ સમસ્તસ્તતો યાતિ પરંગતિમ, કે 10,000,000,000,000,000,000,000 કે ત્યાં સુધી ચાલે. અનેક એટલે કોઈ માપ નથી. એટલા જન્મોની સાધના કરતા 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 એ યોગી છે, એ સિદ્ધ થાય છે. એ કોણ? તો કે મંદ શ્રદ્ધા વાળો, મંદ વૈરાગ્ય વાળો. તો આપણે બધાએ મંદ શ્રદ્ધા વાળા છીએ, તો આપણે માટે રસ્તો કયો? તો કે નિયમ. માટે જે અતિશય શ્રદ્ધાવાન હોય તેને વહેલી સાધનની સમાપ્તિ થાય છે. મારે જે દાખલો આપ્યો કે જેમ કોઈક પુરુષ કાશીએ જતો હોય તો આખા દિવસમાં 2 ડગલા ચાલે, તો એ કાશી ક્યારે પહોંચે? બહુ દિવસો લાગે, બહુ મહિનાઓ લાગે. પણ મહારાજ કે કોઈક 20-20 ગાઉ એક એક દિવસમાં ચાલવા માંડે તો જલ્દીથી પહોંચી જાય. એટલે મંદ શ્રદ્ધા વાળો છે, મંદ વિરાગ્ય વાળો, એ 2-2 ડગલા ચાલે છે, અને જે તીવ્ર વેગ વાળો છે એ 20-20 ગાઉ ચાલે છે. એટલે જલ્દીથી પહોંચી જશે, જલ્દીથી એના સાધનની સમાપ્તિ થશે. આપણે ઘણી વખત જોતા હોઈએ છીએ સત્સંગમાં, જેને નાનપણથી સત્સંગ ન હોય, મા બાપ એ સત્સંગી ન હોય, પણ સત્સંગીના યોગમાં આવીને સત્સંગ સ્વીકાર્યો હોય ને, તો એ વધી જતો હોય. શું કામ? તો કે એને એમ થઈ ગયું છે, આપણે મોડું થઈ ગયું. આ બધા સત્સંગીઓ, એના દાદા સત્સંગી, એના બાપા સત્સંગી, એનો આખો પરિવાર સત્સંગી, લોહીમાં એને સત્સંગ મળ્યો, એ આગળ નીકળી જશે અને આપણે પાછળ રહી જશું. એટલે એ સાધન ન કરે. અને જે મોડેથી થયો હોય એને બીક લાગે, આપણે વાહેરી જશું. એટલે શ્રદ્ધાથી મંડે એટલે એ આગળ નીકળી જાય છે. આવી વાત મહારાજે ગરડાના મધ્યના 16 માં કરી છે.